વલસાડ તાલુકાના ચલથાણ ગામ ખાતે જનતા દળ યુનાઇટેડ પાર્ટીની મળેલી મીટિંગમાં પક્ષના કાર્યાલયનો વિધિવત ઉદઘાટનની સાથે જનતા દળ યુનાઇટેડના પલસાણા તાલુકાના પ્રમુખ તરીકે વેપારી તેમજ જૈન સમાજના અગ્રણી બાબુભાઈ કરલવ શાહની વરણી કરવામાં આવી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની પાર્ટીની જનતા દળ યુનાઇટેડના સુરત જિલ્લા અગ્રણીઓ તેમજ સુરત શહેર જેડીયુના પ્રમુખ પંકજભાઈ કાકરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં પલસાણા તાલુકાના જનતા દળ યુનાઇટેડના પ્રમુખ તરીકે બાબુભાઈ શાહ તથા મહિલા મોરચાના તાલુકા પ્રમુખ તરીકે વંદાબેન શાહની વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પક્ષનું સંગઠન મજબૂત બનાવી ઉમેદવાર ઉભા રાખવા મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મેરા નામ પંકજ અવિનાશ કક્કડ હૈ. મેં સુરત જનતા દળ યુનાઇટેડ સુરત શહેર અધ્યક્ષ હું. ક્યાં કાર્યક્રમ રખા ગયા થા આજ ચલથાણ ગામમાં? આજ ચલથાણ ગામમાં શહેર અધ્યક્ષ આપણે તાલુકા અધ્યક્ષ બનાયા પલસાણા કા બાબુભાઈ કો ઓર મહિલા અધ્યક્ષ બનાયા પલસાણા તાલુકા વંદના દેવીજી કો. જનતા દળ યુનાઇટેડ કા યહાં પે વિધિવત સ્થાપના કરને કા મુખ્ય કારણ ક્યા હૈ? અભી ઇલેક્શન આ રહે હૈ તાલુકા ઓર જિલ્લા પંચાયત કે, ઇસલિયે હમ લોગ. કિસ તરહ સે આપકા આગે કા કાર્યક્રમ હોગા ઇસકે લિયે? इसके बाद तो हम लोग मतलब जो भी है. क्या प्रश्न है जो आप लाएंगे जनता के सामने? इस समय तो लॉकडाउन में तो अभी लोगों को बहुत सारी समस्या थी, किसी को अनाज नहीं मिला, किसी को कुछ मिला नहीं है. उसके पर हम लोग काम करेंगे, रोड पानी गटर सब समस्याओं का जो हल करेंगे. ये पलसाना तालुका में पहली ऑफिस है या और कोई है? नहीं, पहली ऑफिस है. मतलब विधिवत अभी यहाँ से शुरू? हाँ, यहाँ से शुरुआत करी है अभी हमने. अभी कितने मेंबर हुए आपके सूरत में या पलसाना में? नहीं, पलसाना में. अभी आपने जो ऑफिस चल गया उसमें कितने मेंबर? करीबन 500 से 700 जन हैं अभी.